ભુજને લોટોસ કોલોનીનું સાર્વજનિક પ્લોટ કયા જાદુગરે કર્યો ગો ભુજની લોટસ કોલોનીનો વર્ષો જૂનું દબાણવાળો સાર્વજનિક પ્લોટ વેંચાઈ ગયો જાણો શું છે જે કે હોસ્પિટલની સામે આવેલી કરોડોની જમીનનો વિવાદ સેવા ભાવે દિવંગત તબીબ શાંતુબેનના ભાઈએ કતિરા વાળા જીમી કતિરા સાથે કરેલા સોદા અંગે કલેક્ટર રેફરિયાદ ભુજમાં જી કે જનરલ હોસ્પિટલ સામે આવેલી મોકાની કરોડોની જમીનનો એક સોદો વિવાદમાં પડ્યો છે ભુજની લોટસ કોલોનીમાં જનરલ હોસ્પિટલની સામે આવેલા ખાનગી માલિકીના પ્લોટની સાથે સાથે એક વર્ષો જૂનો દબાણવાળા સાર્વજનિક પ્લોટને પણ કરોડોની કિંમતમાં વેચી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને આ અંગેની ફરિયાદ કચ્છ કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા દિવંગત તબીબ શાંતુબેનના ભાઈએ તેમના પાંચ પ્લોટની સાથે સાથે એક એક વર્ષો જૂનો દબાણવાળા સાર્વજનિક પ્લોટનો ભુજના જાણીતા કતિરા કન્સ્ટ્રક્શનવાળા જીમી કતિરાની સાથે સોદો કરીને આપી દીધો છે જેમાં થોડા સમય જે સમયે આ સાર્વજનિક પ્લોટનો ઉપયોગ દિવંગત તબીબ શાંતુબેન રેડ ક્રોસ માટેની સેવાકીય પ્રવૃત્તિ માટે કરતા હતા સમગ્ર વિવાદ મામલાની શરૂઆત ડોક્ટર શાંતુબેનના નિધન બાદ તેમના ભાઈ ભારત પટેલ દ્વારા લોટસ કોલોની આવેલા પ્લોટને વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા થઈ હતી ડોક્ટર શાંતુબાઈને અહીં ધનવંત્રી હોસ્પિટલ બનાવીને માનસિક રીતે વિકલાંગ બાળકોની સેવા સારવાર કરતા હતા પરંતુ તેમના નિધન પછી આ પ્રવૃત્તિ બંધ થઈ જતા લોટસ કોલોનીમાં જીકે હોસ્પિટલની સામે આવેલા આ પડી રહ્યા હતા તે દરમિયાન આ પ્લોટને વેચવાની તથા તેમાં માપણી વધારાની હરકતને પગલે સમાજવાદી પાર્ટીના કચ્છના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દાદલાણીએ ભુજના પ્રાંત અધિકારી સહિત કચ્છ કલેક્ટરને આધાર પુરાવા સાથે ફરિયાદ પણ કરી હતી પરંતુ તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ

એમાં એક પાંચસો મીટરનો પાંચ નંબરનો પ્લોટ છે અને એક મોટો 2201 એક મીટરનો વચ્ચે છે સોસાયટીની તો જે પાંચ નંબરનો પ્લોટ છે એની બાજુમાં શાંતુબેન પટેલ ડોક્ટર હતા એમનો પ્લોટ હતો તો એમને જે તે સમયે ટ્રસ્ટે ક્રોસ સોસાયટી તરફથી છોકરાઓ માટે હોસ્પિટલ કે ચાલુ કરીને ખુલ્લામાં અને યુઝ કરવા માટે એમને આપવામાં આવ્યું હતું વર્ષો સુધી એના કબજામાં જ હતું હાલમાં કતિરા કન્સ્ટ્રકશનના કોઈ જીમીભાઈ કરીને છે એટલે એમને એની બાજુના ત્રણ પ્લોટ એકવીસ બાવીસ નંબર કે ચાર નંબર એમના સાથે શાંતુબેનના ભાઈ વી કે પટેલના બ્રધર છે એમને દસ્તાવેજ બનાવીને આ કોમન પ્લોટ પણ વેચી માર્યું છે જે ખરેખર રેવન્યુ ડિપાર્ટમેન્ટના નિયમ મુજબ કોઈપણ સંજોગોમાં ગીરો કે વેચાણ કે કોઈ પણ અન્ય ઉપયોગ થઈ શકતો નથી એટલે મેં એમની કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે કે ભાઈ આ કોમન પ્લોટ તાત્કાલિક છૂટો કરો અને હાલમાં બિલ્ડરે કન્સ્ટ્રક્શન પણ ચાલુ કરી દીધું છે પણ આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ જાડી ચામડીનો છે એટલે પૈસા ખાઈને બેસી ગયા હોય પ્રાંત અધિકારી કલેક્ટર તો કંઈ કાર્યવાહી કરતા નથી એટલે મારે મીડિયા મારફતે એ લોકોને મેસેજ એટલો જ આપવું છે કે કોઈપણ સોસાયટીનો કોમન પ્લોટ એ લોકો જાણતા જોઈએ કે સહિયારો હોય છે તો એમના ઉપયોગ માટે હોય છે તો એ તાત્કાલિક ખાલી કરાવવું જોઈએ જૂનો લોટસ ટ્રસ્ટ મુંબઈવાળાને આ જમીન મારાવ સાહેબે દસ એકડ આપી હતી કે એમાંથી જે કંઈ આવક થાય એ મેડિકલ પર્પઝ માટે ટ્રસ્ટને સોંપવામાં આવી હતી પછી લોકો આઠ એકર બીજી જમીન મંજૂર કરાવી હતી પછી લોકોએ પ્લોટ વેચાણ કરીને એને ભુજના સ્થાનિક મોહનભાઈ શાહ એમના મિસિસ ત્રણેક જણા હતા એ લોકો વેચાણ લઈને પછી બીજાને વેચાણ કર્યું છે પણ જે સોસાયટીના કોમન પ્લોટો છે બે એમાં એક પ્લોટ જે રોડ સાઈડ વાળો છે ભુજ પર હાઈવે ઉપર એની અંદાજીત કિંમત પચીસ કરોડ રૂપિયા બજાર કિંમત છે તો એ બિલ્ડરે કતિરા કન્સ્ટ્રકશન વાળાને વેચી માર્યું છે અને જે દસ્તાવેજ છે એ સંલગ્ન ચાર પ્લોટનો બનાવીને અને એમને વેચાણ કરી દીધેલ છે જે ખરેખર થાય નહીં ના એને રજૂ નથી કરે એમ કે છે કે ભાઈ મને દસ્તાવેજમાં લેખાણ લેખિતમાં આપ્યું છે પણ એ દસ્તાવેજ કોઈને પણ બતાવતા નથી તો ખરેખર એ રેવન્યુ ડિપાર્ટમેન્ટની જવાબદારી બને છે કે મેં જ્યારે કલેક્ટર સાહેબને ફરિયાદ કરી હોય તો એમને અંગત રસ લઈને નિયમ મુજબ પ્રાંતને અથવા મામલતદાર થ્રુ આ જમીન ખાલી કરાવી જોઈએ પ્લોટ એ સો ટકા મામલતદારથી કલેક્ટર સુધી પ્રવીણાબેન હતા એમને કરોડો રૂપિયા ખાધા છે મેં એમની ઉપર ફરિયાદ પણ કરેલી છે કોઈ પણ આવી સરકારી જમીન કે કોમન પ્લોટો ફરિયાદ કરો એટલે સામે તોડ કરીને રૂપિયા લઈ લેતા પ્રવીણાબેન એટલે કરોડો રૂપિયા ભેગા કરીને જતા રહે છે પણ કોઈ કામ પ્રજાકીય એ કરતા નહોતા નવા કલેક્ટર સાહેબ પાસે મારી એટલી જ માગણી છે કે મારી આવી ઘણી બધી ફરિયાદો જે સરકાર પક્ષે અને પ્રજા પક્ષે મેં રજૂઆત કરેલી છે તો એમનો નિકાલ કરવો બહુ જરૂરી છે તો લગભગ આઠ હજાર કરોડની તો મેં સરકારી જમીનોની એને જાણ કરેલી છે પ્રવીણાબેનને પણ એને બધા પાસેથી રૂપિયા ખાઈ અને કોઈ કાર્યવાહી કરેલ નથી પછી મેં દિલીપ રાણા સાહેબ આવ્યા તો મેં રજૂઆત કરી હતી તો લોટસના બે પ્લોટો છે એને કંઈક હમણાં પ્રાંતમાંથી નોટિસો પાઠવી છે અને બિલ્ડિંગો તોડવાના છે તો આવી રીતે ટોટલ આઠ હજાર કરોડની જમીનો જે દબાવીને બીજેપીના કાર્યકરો જ બેઠા છે અને આ આંખો બંધ કરે છે એ સારી વસ્તુ નહીં તો મારે મીડિયા મારફતે હું કલેક્ટર સાહેબને નવા આવનારને પણ વેલકમ કરીને રજૂઆત કરીશ કે આવા નિર્ણયો તાત્કાલિક કોઈપણ દબાણ વગર કરીને જમીનો છૂટી કરાવવી જોઈએ એ ટોટલ પ્રોજેક્ટ જે હમણાં બનાવે છે એના નકશા આવી ગયા છે માર્કેટમાં વેચાણ માટે દુકાનો બનાવી છે એ ટોટલ લગભગ એકસો પચીસ કરોડ રૂપિયાની એની દુકાનો બનશે એમાં બધું બે નંબરની જ મની ફરવાની છે એ દસ્તાવેજો દસથી પંદર ટકાના જ બને છે બાકી બ્લેક મનીમાં જ એ લોકો ફેરવે છે એમાં એમને જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ દસ્તાવેજોમાં એમને ચાર પ્લોટ ભેગા લખી સંલગ્ન કરીને એનો નકશો મંજૂર કરી દીધો છે ખરેખર ભાડાની જવાબદારી બને છે કે મૂળ નકશો જોવો જોઈએ એમાં એ કોમન પ્લોટ બતાવેલ છે તો એના રેકોર્ડ આધારિત એમને કાર્યવાહી કરવી જોઈએ અને અથવા કલેક્ટરને રિપોર્ટ કરવી જોઈએ કે સાહેબ આ કોમન પ્લોટનું પણ આવી રીતે વેચાણ આવ્યું છે તો એનું ખરેખર રેવન્યુ રાય પગલાં ભરવા જોઈએ